લાંબી ત્રાસી લીટી, આડી ઊભી ત્રાસી લીટી, અડધું ગોળ આખું ગોળ દાદાજીની લાકડી, અડધું ગોળ આખું ગોળ દાદાજીની લાકડી. હા ફ્રેન્ડ, તમે સાચું જ વિચારી રહ્યા છો. આજે હું તમારી સાથે વાત કરવાની છું આકારોની, જે આપણે આગળ શીખી ગયા છીએ, પણ ફરી પાછું હું તમને આજે પુનરાવર્તન કરાવવાની છું. પરંતુ મિત્રો, આપણે છેલ્લે જે આકાર બોલ્યા, દાદાજીની લાકડી, તે તો તમે બધાએ જોઈ જ હશે. તેના પરથી એક સરસ મજાનું મને મારા નાનપણનું એક ગીત યાદ આવે છે. તો આજે આપણે બધા ભેગા મળીને તે ગીતથી શરૂઆત કરીએ. તો થઈ જાઓ તૈયાર. દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો, દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો. ઘોડો ચાલે ઘમ ઘમ, ઘુઘરી વાગે ઘમ ઘમ, ઘોડો ચાલે ઘમ ઘમ, ઘુઘરી વાગે ઘમ ઘમ. દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો, દાદાનો ડંગોરો લીધો તો મેં ઘોડો કીધો. ધમ ધમ દર્દી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય, ધમ ધમ દર્દી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકી દોટ, કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકી દોટ. મજા આવી ને મિત્રો? તો મિત્રો, હવે હું એક્શન કરીશ અને તમારે મને કયો આકાર છે તે કહેવાનું છે, આપણે કેમ રમવાની છે. તો રમશો ને? ચાલો જોઈએ આ કયો આકાર છે. અરે વાહ, ઊભી લીટી, ખૂબ સરસ. હવે આ કયો આકાર છે? આડી લીટી. તો આ કયો આકાર? ત્રાસી લીટી, ખૂબ સરસ. હવે બીજી રીતે પણ ત્રાસી લીટી થાય. જોયું? થઈ ને. હવે તમારે મને ધ્યાન રાખીને કહેવાનું છે કે હું કયો આકાર તમને બતાવી રહી છું. આ કયો આકાર થશે? અડધું ગોળ. વેરી ગુડ. એક બીજી એક્શન કરી રહી છું, તમારે વિચારીને મને સાચો જવાબ આપવાનો છે. ચાલો તો કહો, તો આ કયો આકાર બનાવી રહી છું? ગોળ. ખૂબ સરસ, તમને ઘણું સરસ આવડી ગયું છે, હા ને? તો હવે આપણે આકારોને પ્રવૃત્તિથી શીખવાના છીએ. તો તમારે કરવી છે ને પ્રવૃત્તિ? તો થઈ જાઓ તૈયાર. જુઓ મિત્રો, અહીં ક્લે છે. હવે ક્લેથી હું કશુંક બનાવી રહી છું. તમારે મને કહેવાનું છે કે હું શું બનાવું છું. બરાબર ધ્યાનથી જોવાનું છે, હા મિત્રો? ચાલો કહો, તો આ કઈ લીટી કહેવાય? ઊભી લીટી. હવે આને હું ફેરવીને આ રીતે મૂકું છું, તો કઈ લીટી બનશે? આડી લીટી. વેરી ગુડ. હવે હું એને પાછી ફેરવીને આ રીતે મૂકું છું, તો કઈ લીટી થશે? ત્રાસી લીટી. અને આ રીતે મૂકું તો પણ કઈ લીટી થાય? ત્રાસી લીટી. અરે વાહ, ખૂબ સરસ. હા, તમે તો સમજી ગયા. હવે હું આમાંથી કશુંક બનાવું છું. પાછું તમારે મને કહેવું પડશે, હા મિત્રો? હવે શું બન્યું? અડધું ગોળ. પણ અડધું ગોળને હું પાછું ફેરવીને આ રીતે કરું છું, તો પણ અડધું ગોળ જ કહેવાય. અડધા ગોળને હવે હું અંદર ઉમેરીને કશું કરું છું. તમારે મને પાછું કહેવું પડશે કે હું શું કરી રહી છું. તમારે ધ્યાનથી જોવાનું છે, હા મિત્રો? હવે મને કહો, તો આ શું બન્યું? ગોળ. ખૂબ સરસ. પણ આપણો હજુ એક આકાર બાકી છે, તો હું પાછો એક આકાર બનાવું છું.
હવે કહો તો કયો આકાર છે? દાદાજીની લાકડી. અરે વાહ, અને હું આને આવી રીતે ફેરવી નાખું તો પણ દાદાજીની લાકડી. ખૂબ સરસ. અરે, આપણે તો કેટલા બધા આકારો બનાવ્યા ક્લેમાંથી. સાચી વાત ને? તો તમારે પણ આવી જ રીતે ક્લેમાંથી આડી લીટી, ઊભી લીટી, ત્રાસી લીટી, અડધું ગોળ, આખું ગોળ, દાદાજીની લાકડી. તમારે પણ ક્લેમાંથી આવી રીતે જુદા જુદા આકારો બનાવવાના છે, તો કરશો ને? તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે માટીમાંથી કેટલા બધા આકારો બની શકે છે? આડી લીટી, ઊભી લીટી, ત્રાસી લીટી, અડધું ગોળ, આખું ગોળ, અને પાછી દાદાજીની લાકડી. પણ તમારે તમારા મમ્મી સાથે માટીમાંથી આવી રીતે જુદા જુદા આકારો બનાવવાના છે અને રમવાનું છે. ખૂબ મજા પડશે. હવે હું તમને આકારો કંઈક અલગ રૂપે બતાવવાની છું, પણ તમારે મને જવાબ આપવાનો છે. આપણે એ આકારો જોઈશું વાર્તા રૂપે. જુઓ મિત્રો, અહીં એક વાર્તાનું દ્રશ્ય ઊભું કરેલું છે. આ એક ઘર છે. ઘર પાસે બકરી અને ગાય ઘાસ ચરી રહ્યા છે. ગાયને આજે ફરવા જવાનું મન થાય છે. તેણે બકરીને કહ્યું, બકરી બેન, ચાલો ને જરા ફરવા જઈએ. બકરીએ કહ્યું, સારું, ચાલો ત્યારે ફરી આવીએ. બંને ફરવા નીકળે છે. રસ્તામાં ચાલતા ચાલતા વાતો કરી રહ્યા છે. અરે ગાય માતા, ખૂબ થાક લાગેલો છે, ચાલો ને જરાક આરામ કરી લઈએ. એટલે ગાય અને બકરી ઝાડ નીચે આરામ કરે છે. તો ગાય અને બકરી જે રસ્તા પર ચાલ્યા તે કઈ લીટી થઈ? આડી લીટી. ખૂબ સરસ. બંને જણે આરામ કરી લીધો. થોડી વાર પછી બકરી બેને કહ્યું, હવે આપણે આગળ વધીએ. ગાયે કહ્યું, સારું. બંને ફરી પાછા ચાલતા ચાલતા જાય છે. એટલે તો ગાય માતા થાકી જાય છે અને બકરીને કહ્યું, અરે બકરી બેન, ખૂબ ભૂખ લાગી છે, કશું કરો ને. બકરીએ કહ્યું, આપણે આગળ જોઈએ, મને કંઈક દેખાઈ રહ્યું છે. એટલે બંને જણા આગળ જાય છે. ત્યાં જઈને જોયું તો બંને જણા ખુશ થઈ ગયા. અરે વાહ, અહીં તો ભાખરી પડેલી છે. તો મિત્રો, ભાખરીનો આકાર કેવો છે? ગોળ. પણ ગાય અને બકરી બે જણા હતા, બંનેને ભાખરી ખાવી હતી. તો શું કરશે? તેઓ લડ્યા નહીં, પણ સમજદારીપૂર્વક કામ કર્યું. બંને અંદર અંદર વાતો કરી નક્કી કર્યું, આપણે અડધી અડધી કરી લઈશું. બંને ભાખરીને અડધી અડધી કરી લે છે. તો કયો આકાર બનશે? અડધો ગોળ. વેરી ગુડ. બંને ભાખરી ખાઈ લીધી. સાંજ પડી ગઈ એટલે બકરી બેન અને ગાય તો વાત કરવા લાગ્યા. મિત્ર, હવે આપણે ઘરે જવું જોઈએ. બકરીએ કહ્યું, સારું, ચાલો. ત્યારે બંને ઘર તરફ પાછા ફરી રહ્યા છે. રસ્તામાં ચાલતા ચાલતા આજે જે ખૂબ મજા આવી તેની વાતો કરી રહ્યા છે. બંને તેઓના રહેઠાણ પાસે પહોંચી ગયા. તો બકરી અને ગાય જે લીટી પર આવ્યા તે લીટી કઈ થઈ? ઊભી લીટી. અરે વાહ, તો આમાં મિત્રો તમે જોયું, આડી લીટી, ત્રાસી લીટી, અડધું ગોળ, બે
અડધા ગોળને આખું કરે તો ગોળ અને ઊભી લીટી એમ દરેક આકારોની આપણે સરસ મજાની વાર્તા સાંભળી. જોયું બાળ મિત્રો, મજા આવીને તમારે હવે ઘરે એક પ્રવૃત્તિ કરવાની છે. આવી રીતે માટીમાંથી અથવા તો રંગીન કાગળમાંથી જુદા જુદા આવી રીતે આકારો કાપવાના છે અને મમ્મી સાથે એક નવી વાર્તા બનાવવાની છે અને મને જરૂર બતાવવાની છે. હા, ભૂલતા નહીં, આપણે ફરી મળીશું. બાય બાય.